અંતર્ગત હવે ગુજરાતના મોટાભાગના જીમનો 5 ઓગસ્ટથી પ્રારંભ થઈ જશે. કોરોના વાયરસના કહેરના પગલે 4 મહિના કરતા વધુ સમયના અંતરાલ બાદ શરૂ થવા જઈ રહેલા જીમમાં તેની કુલ ક્ષમતાના 25-30% મેમ્બરોને પ્રવેશ આપવામાં આવશે. ઉપરાંત 65 વર્ષથી વધુની વયની વ્યક્તિ પ્રવેશ નહીં આપવામાં આવે. ત્યારે જીમ સંચાલકોને કઈ રીતની હાલાકી પડશે તે વિશે ચેનલ સુરતે જાણવાનો પ્રયાસ કર્યો હતો. આવતીકાલથી રાજ્ય સરકાર દ્વારા જીમ શરૂ કરવાની પરમિશન આપવામાં આવી છે, પરંતુ જીમ શરૂ થશે તો જીમ સંચાલકોને ઘણી બધી તકલીફોનો સામનો પડી શકે તેમ છે, કારણ કે જીમમાં પણ સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું રહેશે, અમુક જ મેમ્બર્સ આવી શકશે, તો કઈ રીતની તકલીફોનો તેમને સામનો પડી શકે છે તે વિશે વાત કરીશું. આપણે હમણાં સુરતના એક જીમ સંચાલક સાથે છે અને તેની સાથે જ વાત કરીને જાણવાનો પ્રયાસ કરીશું. જી, આપનું નામ જણાવશો. મારું નામ છે રાજુ ગુપ્તા. મારા જીમનું નામ છે ટેકનો પ્લસ જીમ. ટેકનો પ્લસ જીમ એ દિલ્હી ગેટ પર આવેલું છે, દિલ્હી ગેટ મંછાપરા. આવતીકાલથી જીમ શરૂ થવા જઈ રહ્યું છે, તો જીમ શરૂ થશે તો તમને કઈ રીતની તકલીફોનો સામનો પડી શકે તેમ છે? તકલીફમાં તો એવું છે કે 25% મેમ્બર રાખવામાં આવેલું છે અને 3 મીટરની જગ્યામાં એક મેમ્બર ઊભું રહેશે. હવે આપણી પાસે ગણતરી મૂકીએ તો 10 મેમ્બર આવી શકે, એટલે અમારે એક બેચમાં 10 જ મેમ્બર રાખવાનું છે અને અમને પોસાય એવું નથી 10 મેમ્બરનું. અને એની અંદર તકલીફ પાછી એવી બધી છે કે અમારે જે ગયા વર્ષના મેમ્બર હતા તે 5 મહિના લગીને બંધ હતું, તે બધી પ્રોબ્લેમ અમને અત્યારે બહુ નડશે અને 10 મેમ્બરની અંદર અમને પોસાય એવું નથી. તમે કહી રહ્યા છો તમને પોસાય એવું નથી, તો તમે તમારી ફીસમાં કે કશામાં કોઈ વધારો કર્યો છે કે કરવાના છો? ના, ફીસમાં કંઈ વધારો કર્યો નથી ને નહીં કરી શકશું, કારણ કે જે પહેલા મેમ્બર આવતા હતા તે આજની તારીખમાં એ લોકો એમ કહે છે કે અમે ડિસ્ટન્સ રાખીશું. ડિસ્ટન્સમાં એવું છે કે જે 10 મેમ્બર હતા તેની જગ્યાએ એક જ આવશે ને 9 મેમ્બર ના પાડે છે કે અમે 2 મહિના પછી આવીશું. એટલે હવે અમારે જે ભાડું છે, જીમનું ભાડું છે, તે અમારે મેન્ટેન કરવા માટે 5 મહિના આગળનું ભાડું ચૂકવવાનું છે. તે હવે કરવા માટે જ અમે આ જીમ ચાલુ કરીએ છીએ, બાકી અમારી જીમ પોસાય એવું નથી ચાલુ કરવાનું. જી, તમે કહી રહ્યા છો ડિસ્ટન્સ મેન્ટેન કરવું પડશે, તો આ ડિસ્ટન્સ મેન્ટેન કરવા માટે તમે કઈ રીતની પ્રોસિજર કરવાના છો, શું કરવાના છો? અચ્છા, અમે ડિસ્ટન્સ મેન્ટેન કરવામાં એવું છે કે ખાલી 10 વ્યક્તિ રાખીશું અને એની અંદર અમે સેનેટાઇઝ યુઝ કરીશું. જે રીતના કોઈ બી મેમ્બર વર્કઆઉટ કરે છે તેની અંદર એ લોકો માટે સેનિટાઇઝ મૂકેલું છે કે ને એક નાની બોટલ આપીશું અમે એ, તે બોટલની અંદર મેમ્બરને આપીશું. મેમ્બર કોઈ બી વર્કઆઉટ કરે તો પહેલાં સેનિટાઇઝથી હાથ ધોશે અને એના પછી વર્કઆઉટ કરશે. જેટલા સાધન પર હાથ લગાવે તે સાધન પહેલાં હાથ ધોવાના પછી વાત કરવાનું. હજી તમે કહી રહ્યા છો કે ડિસ્ટન્સ મેન્ટેન કરવું પડશે, તો ડિસ્ટન્સ મેન્ટેન કરવા માટે તમે શું કરવાના છો? ડિસ્ટન્સ મેન્ટેન્સ કરવા માટે પહેલાં તો એવું હતું જીમમાં અમે ખાલી બધાને ફોર્મ ભરી તો બધા વ્યક્તિ એક સાથે મેમ્બરો આવી જતા હતા. અત્યારે એવું થઈ ગયું છે કે અમારે ટાઈમ વેસ્ટ એટલે 1 કલાક આપીશું. 1 કલાકમાં જે રીતના કે 5 થી 6, 6 થી 7, 7 થી 8 એ હિસાબે 10 મેમ્બરને ખાલી બોલાવીશું. જે પણ કસ્ટમર તમારે ત્યાં આવશે તેની સેફટી માટે તમે કઈ રીતના પ્રિકોશન્સ રાખવાના છો? સેફટી માટે એવું છે કે પહેલાં તો અમે સેનિટાઇઝર બધા મૂકેલા છે, એન્ટર થશે ત્યારે સેનિટાઇઝર હાથ ધોશે અને બીજું એ લોકોને નાની બોટલ આપવામાં આવી છે, એ લોકો પોકેટની અંદર રાખશે. જે બી મશીન પર હાથ લગાવશે તે લોકો હાથ ધોશે પછી વર્કઆઉટ કરશે. અને બીજું અમે એક ગન રાખેલી છે ટેમ્પરેચર માપવા માટે અને ઓક્સિમીટર રાખેલું છે તે માપવા માટે, એટલે જેની 90 આવશે તેને જ એન્ટર લેવામાં આવશે, બાકી એની ઉપર જશે તેને પાછા મોકલી દઈશું. જે બિલકુલથી તો આવતીકાલથી જીમ શરૂ થવા જઈ રહ્યા છે, પરંતુ જીમ સંચાલકો છે કે જેઓને ઘણી મુસીબતોનો સામનો કરવો પડી શકે છે, કારણ કે આજે 4-5 મહિના જેટલો લાંબો સમય છે જીમ બંધ રહ્યું, તેમાં ભાડા ચૂકવવાના પણ તે લોકો પાસે પૈસા નહીં હતા અને હવે જ્યારે શરૂ થવા જઈ રહ્યું ત્યારે પણ સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું રહેશે, તે ઉપરાંત દરેકે દરેક સાધનોને પણ સેનેટાઇઝ કરવાના રહેશે. જેટલા પણ મેમ્બર આવે છે તેઓમાં પણ અમુક જ પર્સન્ટ જેટલા મેમ્બર્સ એક સાથે કરી શકશે. પહેલાં એવું હતું કે દરેક મેમ્બર્સ સાથે કરી શકતા હતા, પરંતુ એક જ બેચમાં અમુક જ મેમ્બર્સને બોલાવી શકશે, તેથી ઘણા બધા તકલીફોનો તેમનો સામનો કરવો પડી શકે એમ છે. કેમેરા પર્સન પાર્થ લિંબાજિયા સાથે નિકિતા ચલિયાવાલા, ચેનલ સુરત.